अंबाजी खाते कलेक्टर ना अध्यक्ष स्थाने पदयात्री और सेवा संघ ना प्रतिनिधियों की बैठक योजाई। रजिस्ट्रेशन करवा ऑनलाइन पोर्टल शुरू करवामां आवशे। અરવલ્લીની ગિરિમારાઓમાં અખંડ શ્રદ્ધા ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ સમાન વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષે યોજાતો ભાદરવી પૂનમનો મહામેરો આ વર્ષે તારીખ 23-29 સપ્ટેમ્બર 2023 દરમિયાન યોજાશે। આ મહામેરાને અનુલક્ષી શક્તિપીઠ અંબાજી ખાતે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનાવાલના અધ્યક્ષસ્થાને ભાદરવી પૂનમ પદયાત્રી સેવા સંઘોનો પ્રતિનિધિઓની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં કલેક્ટરે જણાવ્યું હતું કે દૂર દૂરથી પદયાત્રા કરીને આવતા ભાદરવી પૂનમ સેવા સંઘનું રજીસ્ટ્રેશન કરવા માટે ઓનલાઈન પોર્ટલ શરૂ કરવામાં આવશે। આ ઉપરાંત પદયાત્રી સેવા સંઘોની નોંધણી મંજૂરી અને માર્ગદર્શક સૂચનાઓ પ્રમાણે ઓનલાઈન આપવામાં આવશે। મેરામાં આવનાર સંઘના સીધા સામાન માટે માત્ર એક જ વાહનને અંબાજીમાં પ્રવેશ માટે પાસ અપાશે અને પદયાત્રી સેવા સંઘ માટે 4 વાહન પાસ પણ ઓનલાઈન મળી રહે તેવી વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે। અંબાજી ભાદરવી પૂનમના મહામેરામાં આવતા પદયાત્રી સંઘો અંબાજી મંદિરની આ વેબસાઇટ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવીને ઘરે બેઠા નોંધણી મંજૂરી અને પાસ સહિતની સેવાઓનો લાભ મેળવી શકે તેવી સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેનાથી અંબાજી પગપરા આવતા સંઘોને સહુલિયત મળશે। આ બેઠકમાં પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, દાંતા પ્રાંત અધિકારી અને અંબાજી મંદિરના વહીવટદાર સિદ્ધિ વર્મા, નાયબ પોલીસ અધિક્ષક ડૉક્ટર જિજ્ઞેશ અમિગામિત, અંબાજી પોલીસ ઇન્સ્પેક્ટર ધવલ પટેલ સહિત કાયદો અને વ્યવસ્થા સંભાળતા અધિકારીઓ અને ભાદરવી પૂનમ સેવા સંઘના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। અરવિંદ અગ્રવાલ, ZSTV, અંબાજી। સર્વ તૈયારીઓ થઈ ગઈ છે। હું આપ સર્વને મીડિયાના માધ્યમથી જણાવવા માંગુ છું કે પોલીસ તરફથી અમે બધી જ પ્રિપેરેશન કરી લીધેલી છે, ખાસ કરીને કોઈ પણ એક્સિડેન્ટના બનાવ, ચોરીના બનાવો ના બને, મહિલાઓની સુરક્ષામાં ઓર વધારો થાય, દરેક માઈ ભક્ત કોઈપણ પ્રકારની ભીડ વગર શાંતિથી દર્શન કરી શકે એ માટેનું આગોતરું આયોજન કરેલું છે। આ સાથે સાથે કોઈપણ અસામાજિક તત્વો કે ગુનેગારો કે ક્રિમિનલ્સ જો અહીંયા આવે તો સીસીટીવી કેમેરામાં આવી જાય, અમારા ઓટોમેટિક ફેસ રેકગ્નિશન સિસ્ટમથી એ આઇડેન્ટિફાઈ થઈ જાય અને એ ઝડપથી અમે એને કેપ્ચર કરી શકીએ એ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે। આ સાથે સાથે અચાનક પરિસ્થિતિને પહોંચી વળવા માટે NDRFની અને SDRFની ટીમોને બી અનેક જગ્યાએ મોકલવામાં આવી છે। પોલીસનો 3 લેયરમાં બંદોબસ્ત બી રાખી દેવામાં આવેલો છે। આ સિવાય લોકો પોતાનું વ્હીકલ્સ લઈ અને પાર્કિંગના સ્થળ સુધી શાંતિથી પહોંચી શકે, એમનું પાર્કિંગ થઈ જાય અને લોકોને ઓછામાં ઓછી અગવડ પડે એ પ્રકારનું તમામ વસ્તુનું આયોજન આગોતરું પોલીસ દ્વારા કરી દેવામાં આવ્યું।